રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો, આપણે આજે શેરડીમાં પાણી ચાલુ કરવાનું છે અને અત્યારે 9:30 જેવો ટાઈમ થયો છે. આજે થોડુંક મોડું થઈ ગયું વ્લોગ ઉતારવામાં. તો જો અહીંયા આપણે નાકા હામા કરી લીધા છે, જે આ પડતા મેં નાકા આપણે હામા કરી લીધા છે. પછી કાંઈ નહીં, 10 નાકા જ વારવાના થાય છે અને જો અહીંથી પાણી આવી જશે. એટલે હાલો આપણે મોટર ચાલુ કરી અને પાણી વારવા માંડી. લાઇટ છે તે પી જાય, પછી ફરી લાઇટ હોય જાય તો લાઇટનું કંઈ નક્કી હોય નહીં. વાવડો હમણાં બહુ હોય ને તે લાઇટનું કંઈ નક્કી ના હોય. જો અત્યારે તો લાઇટ છે તે કંઈ કાંઈ પી જાય. તો હાલો વ્લોગમાં જોડાયા લેજો. મોટર ચાલુ કરીને પછી આપણે સ્ટાર્ટ કરી દઈએ. મિત્રો, જે આપણે પાણી ચાલુ કરી દીધું છે શેરડીમાં અને 2 ધોરિયા પી ગયા છે અને પાછા બીજા ધોરિયામાં જાય છે, ત્રીજામાં ચોથામાં પહેલો ને બીજો પી ગયો છે. અને જો આવી રીતની છે આપણી શેરડી, 5 મિનિટમાં ધોરિયો ભરાઈ જાય છે. અને અહીંયા કુંડી મૂકેલી છે, ત્યાંથી લાઈન પાથર લે, ત્યાંથી પાણી આવે છે. તો મિત્રો, આપણે થોડીક કલંજી હતી 40-45 મણ જેટલી, તો હવે થોડીક છે ચોખ્ખી થઈ છે અને પછી હવે 2-3 દીમાં રાજકોટ ભરી જવાની થાય છે. ભરવાની હતી, હજી સુધી હાચવી હતી. જો કલર કેવો છે ને દેખાડો. જે આ કાંધાની હતી છેલ્લે કચરાવાળી, તો હવે ચોખ્ખી કરી હઈ અને ઓડો ઓડો કચરો સાફ થઈ જાય ને જે આવી છે અત્યારે. અત્યારે ભાવ નામી છે તે રાજકોટ મેળાવે ને તો ભરી જ આવી છે રાજકોટ યાર્ડમાં. કટલી છે? કટલી આવે? આટલી છે આવી છે. મોકલી દઈએ ફોટા મોકલવા. તો જે આવી રીતના છે, પછી વળી ભાવ ઉતરી જાય તો પાછો સેટિંગ નહીં આવે. તો મિત્રો, આજે આપણે ચણામાં પાણી ચાલુ કરવાનું છે. જીરાને તો હવે આરા કરી નાખ્યું છે, હવે એને પાણી પાવાનું થતું નથી. હવે આ ચણામાં આપણે દવાનો રાઉન્ડ લીધો હતો જે હેવી, તે વિડીયો તમે ના જોયો હોય તો એ વિડીયો હું છેલ્લે એન્ડ સ્ક્રીનમાં મૂકી દઈ, ત્યાંથી તમે જોઈ લેજો. તો એ આપણે 246 રૂપિયાનો એક પંપ થયો હતો અને એનાથી ઘણો ફાયદો દેખાય છે. જો અહીંયા ચણા નકર છે ને હા વહી જ ગયા હતા, આ એટલે આમાં જે પાછા લીલા થઈ ગયા છે અને કોરી ગયા છે. અને જે આપણે નહોતો છાંટ્યો એ જે આ બટેકા ભરનો ક્યારો મેં તમને દેખાડ્યો હતો કે આ એક ક્યારામાં આપણે નહોતી છાંટી, તો એમાં નુમાં કેટલો ફેર છે ને તમને દેખાડું પાછળનો કેમેરો કરી. તો જો મિત્રો, આ આ ક્યારામાં નહોતો છાંટ્યો, જે આ આયર છે ને કોઈરી જ નથી, જે આ વચ્ચેની આયર જે આમાં છે ને હજી પીરા પાન ઘણા દેખાય છે, આમાં છાંટી જ નહોતી એ દવા. જે આહા સુકાઈ ગયું, જે હાર્યું. ટૂંકમાં આવા જ છોટા હતા આ સાઈડ બધાય, પણ એ બધાય જો લીલા થઈ ગયા હે. અને જો આ આર તમે જોઈ લ્યો, આ તો છે ને આમાં તો ભેજ જીલા રાખે બટેકાનું પાણી વારીને, એટલે એટલે એ આયરનું નથી જોવાનું. આ વચ્ચેની આયર તમે જો, જો આમાં છે ને છાંટી નહોતી ને એમાં કેટલો ફેર છે. અને પછી આપણે એક નિશાન રાખ્યું હતું કે ઓલી સાઈડ બખાઈની સામે, એ તમને ક્યારો બતાવું, એની પોઝિશન શું છે ને અત્યારે અને ત્યારે શું હતી ને એ તમને બતાવી.
तो जे ई क्यारो आ तो अत्यारे आ पोजिशन है अने ज्यारे हूँ दवा छाटतो तो ने त्यारे नो तमने हूँ इमेज देखाड़ू जे तमे स्क्रीन ऊपर जोई सको छो के आ फोटो तई हतो तई आवा चणा हता अने ती पछी आजे 8 तारीख है आजे ई चणानो कलर आ टाइपनो है तो तमे फोटो जोई लियो जोई। તો તમે ફોટો જોઈ લીધો હશે જે ઓલો ક્યારો હતો આપણે નિશાન રાખ્યું હતું કે આ ક્યારો છે ને અહીંયા બે જગ્યાએ ફૂટલ હતો જે અહીંયા ફૂટલે આ રહ્યો અને સામે બખાઈ હતી તો બખાઈ આ રહી જે તમે ના ઓલો વિડીયો તમે જોવો ને એટલે તમને અંદાજ આવી જશે એ વિડીયો છે ને હું આમાં એન્ડ સ્ક્રીનમાં મૂકી દઈ એટલે ત્યાંથી તમે જોઈ લેજો 256 રૂપિયાનો પંપ થયો હતો પણ ચણામાં ઘણી વનકલી એવી છે એ દવા અને ઘણો ફેરફેડો છે અને આ એટલું પડું છે ને ખારસ ટાઈપનું છે એટલે આમાં છે ને ખારને હેઠો એ ખારસ હોય ને ઉપર એ ચણાએ ખાર હોય એટલે એને લીધે અહીં થોડાકમાં બગડ્યા છે બાકી બીજે કે વાંધો છે નહીં ચણામાં અને હવે છે ને આમાં આપણે પાણી ચાલુ કરવાનું થાય છે પાણી પાયું નથી 15 દિવસ થઈ ગયા છે તો હવે જે આમાં ફૂલે નામી આવી ગયા અને પોપટાએ બેહવા ચાલુ થઈ ગયા એટલે હવે આને ખોટી તાણ નહીં દેવાની નકર પાછા ફૂલ ખરી જાય જે અહીંયા વધુ તાણ આવી ગઈ જે અહીંયા વધુ પોપટા બેસી ગયા એટલે હવે આને તાણ આપવાની થાય નહીં બહુ જે અહીંયા બોર છે અને હવે અહીંથી ચાલુ કરી દઈએ આ કાકાના ચણા છે એને આગતરા હતા અને મોટર આપણે સ્ટાર્ટ કરી દઈ જે મોટર સ્ટાર્ટ થઈ ગઈ છે અને હવે વાં જોઈ આવી કોથરો બથરો વળી ધોઈ ના નાખે અને હવે જો ચણામાં વાર નહીં લાગે હું બહુ પાણી કાઢતા 5-6 મિનિટમાં ક્યારો ભરાઈ જશે મારા અંદાજ પ્રમાણે અને પછી એક પાણી આપીને પછી વળી ફૂગનાશકનો એક રાઉન્ડ પાછો વળી લેવો જો હે એટલે પાછા વળી ઝાલ થાય નહીં તો હાલો આગળ આગળ જોડાયેલે જેવું લોગમાં તો મિત્રો આપણે ચણામાં નીચેની વાટલી પી ગઈ છે અને હવે જે આ વાટલીમાં આપણે ચાલુ કર્યું છે જે આમનામ ધોરીએ ને ધોરીએ પાણી ધોરીએ સામો કરવો પડે છે તૈલું પડી જાય નાકામાં જે હજુ ધોરીએ ધોરી આવે છે અને આ ક્યારો જીરીક પકતો છે 4 આઈટુંનો છે અને અહીં વાળનો ઓર્ડર આવે છે એટલે જાય ચણા થોડાક નબળા છે જે આ આમાં જીરીક વાર લાગશે એટલે પછી વાર નહીં લાગે હવે અમે ફૂલની નામી આવવા માંડ્યું છે ચણામાં હવે નામી રોનક આવી ગઈ છે હવે આને છે ને એક પાણી પાય ને પછી ફૂગનાશક દવા પાછી મારી દે હું એટલે નામી વનક આવી જશે જો અત્યારે આ ટાઈપના ફૂલ દેખાય છે અને જો પોપટાએ લાગવા માંડ્યા છે જ્યારે જે આ 3 પોપટા લાગી ગયા છે અને જે આ ચણામાં હવે ફૂટે નામી થઈ ગઈ છે જ્યારે જે અહીંથી પાછી તમે ચણાની અંદર નિરીક્ષણ કરજો જે આ ડાયરેક્ટલી ગઈ ઉપર અહીંયા સુધી એમાં જે અહીંથી 1 ફૂટ નીકળશે પાછી 1 અહીંયા ફૂટ નીકળી અને પછી જે વધી ગયા છે અને જે આ અહીંયા પાછી ફૂટ નીકળી એ ફૂટ પાછી મોટી થઈ ગઈ આ પાછી ફૂટ નીકળી એ મોટી થઈ ગઈ અને જે આ ફૂટ નીકળી એ મોટી થઈ ગઈ એટલે ફૂટા નામી છે ફૂટાવ નામી એવો જે આ સિંગલ ડાયરખું છે તો એમાં જે એક અહીંથી પાછી ફૂટ થાય પાછી એક અહીંથી આમ જો ફૂટ થઈ પાછી જે આ ફૂટ વડી થઈ ગઈ અને આ ફૂટે વડી થઈ ગઈ જેટલી ફૂટ વધુ થાય ને એટલો માલ વધુ બેસે જો આવી રીતના ફૂલ હોય ને તો અહીં ચણામાં પાણી દઈ દેવાનું અત્યારે આ ચોથું પાણી હાલે છે 3 પાણી કાઢી લીધા છે ટૂંકમાં લીલા દેખાય ને તો એને સેજ કારહ પકડે ને
ત્યાં ચણાને પાણી દેવાનું, એટલે ફાલ મૂકીએ નહીં, અને એમાંય બબે ત્રણ ત્રણ ડેડવા બેસી જાય ને ત્યાં કાઢવાનું. જે આપણે આમાં બે પાણી પાઈને તાણી દીધી હતી, પણ ત્રણ પાણી પાઈને પછી તાણી દેવાની. જે આ રીતના છે, જે અત્યારે આમાં કેમેરામાં ઓછું દેખાય ફૂલ, પણ આમ તમે નજર કરો ને તો હા એકદમ ઉપર ફૂલ જ દેખાય, એટલું આમાં ફૂલ છે.